मैंने एक भाई कीधु तो बापा अँ डॉक्टर से अपना विस्तार में छे अँ सारू एवं कमाता था पण एना छोकराने लग्नी लागी कि आम वाया वाया पे जवाय अहींथी अरबस्तान में जाए त्यांथी पछी आगळ पछी अमेरिका में जवाय तो त्यां गयो पछी त्यां जाय ने एटले जे लई गया होय ने ई पछी पासपोर्ट लई लेस तेन घेटा चारवा माटे मोकलेस। छोकरो एंजीनियर थयेलो छे हवे पासपोर्ट आपे नहीं एटले क्यांय जई शके नहीं न होय त्यां रहेवानुं ज। पण आवुं सांभळे ने तो लाभे लोभे पाछा बीजा जाय। पूज्य महंसवाई महाराज पासे एक हरिभगत आशीर्वाद लेवा आव्या कि अमेरिका जवुं छे आशीर्वाद आपो। महंसवाई ए वखते ज पत्र वांची रह्या हता हजी એમાં કોઈએ લખ્યું હતું કે મેં 35 જણા અનલીગલી અમેરિકા જવા નીકળ્યા હતા પૈસા ખર્ચીને, એમાં 4 જણા પહોંચ્યા છીએ, બાકીના કેટલાક રસ્તામાં મર્યા જંગલમાં ભૂખ્યા તરસ્યા, કોક પકડાઈ ગયા એ જેલમાં ગયા છે, 4 જણા અમે સહી સલામત હવે યુએસએમાં પહોંચી ગયા છીએ અને ત્યાં પહેલાં આવ્યા પાછા એ પાછા લીગલી જ નહોતા જવાના એ આવી રીતે જ તે બિનકાયદેસર મેક્સિકોમાંથી ઘૂસે અને ત્યાંથી જવાનું હોય તો મહંસ્વામીએ પત્ર વાંચ્યો આપ્યો કે પહેલાં આ વાંચી લો પછી આશીર્વાદ તે આખો વાંચ્યો 35માંથી 4 પહોંચ્યા કેટલાક મર્યા કેટલાક જેલમાં ગયા છે આ રિયલ છે અમે તો ત્યાં એક ભાઈના ઘરે એની સરસ મજાનો બંગલો મોટલો બધું છે પણ કે 18 વર્ષે છોકરાને મોઢું જોયું અને મહેસાણામાં તો આ એક આમ વાવ આવ્યો છે જન્મ પછી જો અમેરિકા ન જાય તો મોક્ષ ન થાય તો મહંસ્વામી મહારાજે વાંચવા આવ્યો પત્ર પછી કીધું હવે જવું છે કે તો કોકને આવું થાય મારે તો જવું જ છે તો જો લાભે લોભે તો અહીંયા આવું કીધું હતું ને કે ફાંસીની સજા તો એ માળે મળી રહ્યો કાંઈ ન મળતું હોય તો ભલે ઘણા વખત તો ઘણા ફાંસીએ જવું હોય તો કોઈ ચાન્સ જ ન મળતો હોય પેલા ચોર હતો ને રાત્રે વરસાદ એ ક્યાં રહેવું ચોર પેલો ભિખારી હતો ક્યાં રહેવું તે પોલીસ ચોકી નજીક હતી એને થયું કે પોલીસ ચોકીમાં એમને તો રહેવા નહીં દે કંઈક ગુનો કરીએ તો પૂરી દે તે કોઈક બેન છત્રી લઈને આમ જતા હતા ને બહુ મોટો ગુનો નહોતો કરવો તે એને પાસેથી આંચકીને ભાગ્યો એને એમ કે હમણાં ઓલા દેકારો કરશે ને તે આ પોલીસ આપણને તરત પકડીને બહેરી દેશે તો ઓલા બેન કે તમારી વાત તમે લઈ જાઓ તો પડી હતી ને મેં લીધી હતી ઓલા કે આ ભાઈ હવળવું પડ્યું નહીં ભલે એક છત્રી તો આવી તો માળી મળી રહ્યા એવા અને કાચના કુંડા ફેરવતા એક ફૂટ્યું ચડાવ્યું અને ફાંસી આપી ખાલી જગ્યા પડી તો એ પાછા બીજા આવ્યા જેને 500 જણને લેવાનો હોય ને 5 લાખ અરજી આવે જ છે ને ત્યારે તે બહુ મોટી કંઈ ભરતી ન હોય પોલીસમાં જ ભરતી હોય વિદ્યા સહાયકમાં હોય તો એ પણ કરે શું એક ભાઈ એક છોકરો તો ભણી લીધું એન્જિનિયર થઈ ગયો તો મને કહે કે ફલાણા આપણે બાપુ છે એમને કહેજો ને પાવર પ્લાન્ટમાં કંઈ નોકરીમાં રાખે પૂછ્યું મેં દિગુભાઈ મેં કીધું કંઈ એમને કે સ્વામી અત્યારે તો કંઈ છે નહીં જગ્યાને એનું ઓલા છોકરાને કીધું યુવકને મેં કીધું અત્યારે ભાઈ મને કહે ભલે ને પગાર ન આપે ને તો એમણે મેં કીધું તો હું અરે જવાનો મને કે અહીંયા પાડોશવાળા અને બીજા ઓળખીતા બધા પૂછ્યા પૂછ કરે છે કોક તો પૂછે રોજ કાં છોકરા કાંઈ મેળ પડ્યો ત્યાં આમ આપણે તૈયાર થઈને જઈએ તો એમ તો લાગે કે નોકરીએ છે બધાને પૂછવાના તો ઓલેથી કંટાળી ગયેલો તો જે મળે એ નોકરી તો પાસે બીજો માળી મળી રહ્યો એમ કરતાં કરતાં 15-20 માળી ફાંસીએ ચડ્યા તો એક માળી હજી રોકાણો આવ્યો એણે બીજે દિવસે પહેલું કામ કર્યું 500 કુંડા ફોડી નાખ્યા
ઓલા કીધું તને ખબર છે ને કુંડું ફૂટે એટલે ફાંસી, એ કે એક ફોડી હતો એ ફાંસી છે ને 500 ફોડી હતો એ ફાંસી, એને કરતાં બીજા કોઈને હવે હક થઈ જાય ને વાંહેવાળાને. પછી રાજાને કીધું સાહેબ કાચ છે તે ફૂટે તે. રાજાની આંખ ખોલી દીધી. તો કાચનું વાસણ કેટલું સાચવવું પડે, સહેજ પણ આમ ભૂલ થાય અને ભલે 10 વર્ષ સાચવો અને પછી ભૂલ થાય તોય એમને કે હવે તો આ પ્રૂફ થઈ ગયું કહેવાય, હવે આ ન ફૂટે એવું નહીં. 10 વર્ષ પછી પણ ફૂટે અને જેવું ફૂટે એટલે બધાને શું કહેવાનું, ઊભા રહીજો કોઈ હલતા નહીં, પહેલાં હવાણીને હુંપડી લાવો અને બધા છે ને બરાબર વાળીને ક્યાંય આટલી કણસ પણ રહેવી જોઈએ નહીં. વાળીને પછી ક્યાં નાખો ને વાડમાં, કારણ કે નહીંતર પાસે બીજા જ્યાં નાખો ત્યાં એને વાગે, એટલે વાડમાં નાખવાનું. તો કમસે કમ એટલું તો કરીએ. મુક્તાનંદ સ્વામી જેવા ના થઈએ તો કાંઈ નહીં, પણ કાચના વાસણ જેવા તો ન થઈએ. અલૈયા ખાચર કાચનું વાસણ થયા, ફૂટ્યા તે 2000ને કહેશે પાછા પાડ્યા મોળી વાત કરીને, તો આવું તો ન થાય. તો મહારાજ કહેશે કે જો મુક્તાનંદ સ્વામી જેવા બધાને કરી નાખીએ ને સાચવવા જ ના પડે. મુક્તાનંદ સ્વામીને સમજણનું અંગ એટલે એમને કોઈ પ્રશ્ન જ નહીં. જ્યાં મોકલે ને ત્યાં મહારાજને નિરાત સમાસ જ થાય. કોકોકનું એવું હોય, જો કૃપાનંદ સ્વામીનું મંડળ કારિયાણી ગયું, એમની પહેલાં બીજું મંડળ ગયેલું એટલે પછી કૃપાનંદ સ્વામીનું ગુણાત્યાન સ્વામી ભેગા હતા એ મંડળને મોકલ્યું, તો ગામમાંથી પછી આવ્યા ત્યારે આખો સંઘ લઈને આવ્યા. તો મહારાજ કે જો આ મંડળ ને ઓલું મંડળ, ઓલું મંડળ નહીં કમંડળ, કારણ કે એમની અગાઉ જે મંડળ ગયેલું ને સાધુનું એણે બધાને દુખ્યા હતા, તે બધાએ માફી માગવા આવ્યા મહારાજની કે મહારાજ અમે સાધુને રાજી કરી ન શક્યા, અમને માફ કરજો. મહારાજ કે થયેલું શું, શું ન રાજી કરી શક્યા, કે મહારાજ એ લોકો આવ્યા ને પછી એ કે અમારે પુસ્તકો લેવા છે તો 100 રૂપિયા આપો અપાવો. અમે કીધું કે ભાઈ અત્યારે એવી કોઈ સગવડતા છે નહીં, એ જમાનામાં 100 રૂપિયાની સગવડતા ક્યાંથી કરી દેવી, એટલે અમે કોઈ આપી ન શક્યા તો અમારા માથે ખીજાણા, તમને સંતોનો મહિમા જ નથી. અને એમ કરીને અમે એમની પાછું અમારેથી નહીં ન રહેવાનું કે તમે કથા તો કરતા નથી ભજન કરતા નથી, નરા આવીને સીધા રૂપિયા માગોસ, અમારાથી નહીં એવું બોલાઈ ગયું. અને પછી એ બધા ખીજાઈ ગયા, રીઆઈ ગયા અને પછી નીકળી ગયા, એટલે અમે તમને માફી માગવા. મહારાજ કે હવે બીજું મંડળ મોકલી હશે જાઓ. પછી કૃપાનંદ સ્વામીને એમનું મંડળ મોકલ્યું, તે તો આખો દિવસ ભજન કરે ને એકટાણું જમે, રાણીવાડાના મગ મળે તો ગમે તે મળે પણ એકટાણું જમે, એટલે કંઈ માથાકૂટ નહીં, આખો દિવસ ભજન કીર્તન ધ્યાન એ કરે, તે બધાને બહુ મજા આવી ગઈ. તો મુક્તાનંદ સ્વામી કે એમના જેવા જે હોય એ જ્યાં જાય ત્યાં સમાસ થાય. જો કોકને કોઈના મંડળમાં તમારા સેવામાં હોય ને જ્યાં મૂકો ને ત્યાં પ્રશ્ન જ. અમારે સેવામાં આવતા હોય ને એમાંય તે ઘણા આની આની પડખે રહેતા જ નહીં, એ લાકડું લઈને આમ કરે આમ હાલે પાછો, વાંહેવાળાને કોને વાગશે એ જોવે નહીં, ફટ દઈને આમ હાલે તો વાંહેવાળા આ કોકને આવે, એટલે એને બધા ઓળખી રાખે કે આની પડખે નહીં રહેવાનું આપણે સેવામાં. તો કોક ગમે ત્યાં એને મૂકો, બધે પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન, અને કોઈકના માટે નિરાત. યોગીજી મહારાજ આવે એટલે શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ જાય, કેમ સમયા ઉત્સવમાં કે બધાને સાચવી લેશે, હવે મારે કાંઈ ઉપાધિ નહીં, બધા દરબારોને સાચવી લેશે, બીજા બધાને સાચવી લેશે. તો શાસ્ત્રીજી મહારાજને નિરાત, યોગી આવે એટલે નિરાત. તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ. મુક્તાનંદ સ્વામીનો આપણે વૃત્તાંત જાણીએ છીએ કે નાના હતા ત્યારથી એમને ભગવાન ભજવાનો વિચાર આવ્યો, જે અહીંયા પ્રશ્ન એ જ પૂછ્યો, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એક સવર, કરવું શું મૂળ, ભગવાનનું ભજન.
જ્યાં જ્યાં પ્રશ્ન પૂછ્યા છે, પ્રથમનું 95 વચનામૃત, ભજન સ્મરણને વર્તમાનના દ્રઢાવનું, ત્યાં મુક્તાનંદ સ્વામી આ જ પૂછે છે, મહારાજ એક ધારું ભજન કેમ નથી થતું? એ જ ઘડીમાં રંગ ચડે ને ઘડીમાં ઉતરે, ઘડીકમાં તો પીર થઈને પૂજાય, દોરંગા ભેળા રે નવ બેસીએ. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરી જાય પાછી, ઘડીકમાં પીર થઈને પૂજાય. એક ભાઈ અમારા હતા, આખો દી આમ આમ માળા લઈને જ હાલે હો, ઘણી વખત તો હાલતા હાલતા ભાઈ આખું, ભાઈ આંખું ખુલી રાખ, કોકને યાર તું ભટકાશ, કોકને હેરાન કરીશ તું, ભાઈ એવો વેગ ચડી ગયેલો ને આખો દિવસ બસ માળા લઈને આમ, પછી પાછા ક્યાંય દેખાણાય નહીં સત્સંગમાં, ક્યાંય નહીં. તો ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે એવા દોરંગા ભેળા રે કદી નવ બેસીએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક દ્રઢાવ કેમ નથી રહેતો ભજન સ્મરણ ને વર્તમાનનો, વર્તવાનું ઘડીકમાં આ નિયમ ને ઘડીકમાં આ નિયમ, પાછ પાછ બધા મૂક દે કાંઈ ન હોય. તો ત્યાં પણ આવા જ પ્રશ્ન પૂછે છે, પણ એમને ભગવાન ભજવાનો વિચાર આવ્યો છે, વાંચન કર્યું સત્શાસ્ત્રનું, જો ટેવ પાડીએ તો પડે. અમદાવાદમાં એક નારાયણભાઈ બારોટ સેલટેક્સમાં હતા, નિવૃત્ત થયા પછી કહેશે કે એમણે એક દાયકામાં વાંચ્યું કેટલું બધું, 332 વખત ભક્ત ચિંતામણીનું વાંચન કર્યું 10 વર્ષમાં, 332 વખત ભક્ત ચિંતામણી, 250 વખત વચનાવર્તનું પારણ કર્યું, અને પછી ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આ બધા જ બ્રહ્મોપનિષદ, એ બધા કોક 10 વખત, કોક 8 વખત, 13 વખત, ભગતજી મહારાજનું જીવન ચરિત્ર 13 વખત, આમ કેટલાય પુસ્તકો વાંચ્યા. એમણે નક્કી કર્યું હશે કે વાંચવું, અને પાછા હવે એક નારાયણભાઈ નહીં સત્સંગમાં, બીજા પણ છે બધાય ગણાય. તો વાંચનની રુચિ થાય તો એમાંથી મુક્તાનંદ સ્વામીને જાણવા મળ્યું કે આ દેહ કરીને ભગવાન ભજવા સિવાય બીજું કાંઈ કરાય નહીં, નક્કી કર્યું. સ્વામી કે રૂકમણીએ નક્કી કર્યું કે વરું તો શ્રીકૃષ્ણને જ વરું, પણ દમઘોષના દીકરા શિશુપાલને તો વરું જ નહીં. તો ગુણાત્યાન સ્વામી કે આ પંચ વિશેષની શિશુપાલ જેવા છે, એ આપણને ભગવાન ભજવા દેતા નથી, પણ નક્કી કર્યું હોય તો પ્રશ્ન. આપણે નક્કી ન થાય તો કાંઈ નડતર જેવું તો ખબર જ ના પડે. મહન સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલાં અમદાવાદમાં હતા, અને ત્યારે આપણે ત્યાં એક દવાખાનામાં, ત્યારે મંદિરમાં જ દવાખાનું હતું, નીચે એક મશીન લાવ્યા હતા, ટ્રેડમિલ ટ્રેક ઉપર જે ચલાવે ને, TMT ટેસ્ટ કરવાના હોય, એટલે કે હૃદય કેટલું કામ કરે છે એનું એમાં ખબર પડે, પટ્ટા ઉપર ચલાવે, પટ્ટો ફરતો હોય, તેનું પૂજન કરવાનું હતું સદગુરુ સંત પાસે. મહન સ્વામી મહારાજ એ વખતે સદગુરુ, તેમણે પૂજન કર્યું. ભાઈ ડૉક્ટર બાજળિયાને કહે કે સાહેબ આપનું આલો ટેસ્ટ કરીએ, મશીનનું ટેસ્ટિંગ થઈ જાય. તો મશીનનું ટેસ્ટિંગ કરવા માટે મહન સ્વામી ચલાવ્યા, તો ખબર પડી કે એમને હાર્ટમાં પ્રોબ્લેમ છે. જ્યારે પહેલાં એમને કીધું ને તો કે મને કંઈ પ્રશ્ન નથી, કોઈક પ્રશ્ન હોય એને ચલાવો તો આપણને સાચી ખબર પડે, મને તો હું તો દાદરા ચડું છું ને બધું જ, કંઈ પ્રશ્ન નથી. પણ ટેસ્ટ કર્યો ત્યારે ખબર પડી, તો બાપા પહેલાં એમને બાયપાસ સર્જરી કરાવી. પણ ખબર ક્યારે પડી, પેલા પર ચાલ્યા તો આમ કાંઈ જણાતું નહોતું, એમ મુક્તાનંદ સ્વામી આમ વાંચતા હશે ને એમાંથી ને એમને ઝબકારો થયો. કોકને થાય કોકને ન થાય, જો કોકને શબ્દ લાગી જાય. તુલસીદાસજીને કીધું, જય શ્રી પ્રીત હરામ સે એસી હરીશે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ. તો આ લાગી ગયું કહેવાય એમને શબ્દ, તરત નીકળી ગયા.
કેવા આસક્ત હતા. સામાન્ય જન સમાજમાં આવા કોઈ આસક્ત આપણને ઓછા જોવા મળે, સ્ત્રી આસક્ત. આ તો આમ એમાં સાવ નીચે ઉતરી ગયેલા કહેવાય, આમ છેલ્લેથી પહેલો નંબર આવે એવા. પણ એમાંથી આખું પરિવર્તન, શબ્દ લાગી ગયો એટલે કીધું શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. વાંચીએ સાંભળીએ પણ અસર ન થાય તો, નાના હતા સ્કૂલમાં ભણતા હતા તો આમ રિશેષ પડે ને તો બધાય જાળામાં કંઈક ગોતવા નીકળતા હતા, શું હમળી ઉત્તર. મૂળ તો ઓલો કોસેટો હોય, હવે એ તો ખબર પડે છે, પણ એ ગોતવા નીકળીએ આમ કેળાનું કે એવું કંઈ ઝાડ હોય ને એમાંથી. કારણ શું એ ગોતવાનું શાને માટે, તો કે જો સમળી સૂત્ર આપણી પાસે હોય ને તો કોઈ ગમે તેટલી ગાળો દે ને આપણને લાગે જ નહીં. જો સમળી સૂત્ર હોય આપણી પાસે તો આપણને ગાળ લાગે નહીં. એમ કોઈક વખત આપણે સમળી સૂત્ર લઈને જ ફરતા હોય, ગમે તે વાંચે કે સાંભળે કંઈ લાગે જ નહીં. સમળી ઉત્તર પણ મુક્તાનંદ સ્વામીને એટલું સમજાણું. અને બધા મહાપુરુષોએ આ કીધું, ભગવાન ભજવાનું બધાએ કીધું, ભગવાન વેદ વ્યાસ તેમણે કીધું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નો ધ્યેયો નારાયણો હરિ. બધા શાસ્ત્રનું કહે છે કે મેં વાંચન કર્યું, વિલોડન એટલે આમ દહીંને ઝેરે ને વલોણું કરે ને એમ વલોણું કર્યું, વલોણું કરે ત્યારે એનો સાર માખણ ઉપર આવે, એમ બધા શાસ્ત્રનું મેં વલોણું કર્યું, એનો સાર આટલો નીકળ્યો, શું ધ્યેયો નારાયણો હરિ, ભગવાનનું ભજન કરવું. યોગી બાપા જે દિવસમાં કેટલી વખત બોલતા હતા ભગવાન ભજી લેવા, એક વખત તો મુંબઈમાં બિરાજતા હતા અને કંઈક જમવા બેઠા હતા, યોગેશ્વર સ્વામી પીરસતા હતા એ વખતે, એમના સેવક હતા. પછી કોઈ હરિભગતે આગ્રહ કરેલો હશે એટલે ચેરીનું ફળ, હવે તો બધાને ચેરી જોઈ હોય, પહેલાં આપણે ચેરી હું કેરી માન જોઈ હતી, પણ ચેરીનું ફળ પાકું આમ યોગી બાપાના પત્રમાં મૂકતા કીધું, બાપા ફલાણા હરિભગત લાવ્યા છે અને અત્યારે આની સિઝન છે અને એણે કીધું હતું કે બાપા એકાદું ફળ જમે તો સારું, એટલે બાપા એનો આગ્રહ છે, ભાવ છે એનો બિચારાનો, એક ફળ જમો. તો યોગી બાપાએ હાથમાં લીધું એટલે આપણને એમ થાય ને સરસ વાહ, ઓલાનો ભાવ હશે, જેમ પ્રમુખ સ્વામી મહારાજ ગાંઠિયો જમ્યા ભાવનગરી, આમ હાથમાં લીધો. આ પહેલાં એક વખત બાપા અંદર હતા ને ત્યારે પણ ગાંઠિયો હાથમાં લીધો હતો, પણ આટલે લઈને પાછો મૂકી દીધો હતો પાછો. પણ આ વખતે છેલ્લે બાપા એમ લીધો, પછી આમ તોડ્યો ગાંઠિયો ટુકડો કર્યો અને આમ આમ કરતાં કરતાં મોઢામાં મૂક્યો અને જમી ગયા. તો આમ યોગી બાપાએ આમ હાથમાં લીધું ચેરીનું ફળ એટલે યોગેશ્વર સ્વામીથી હાશ લ્યો બિચારાને, આપણે કહેવા થઈ છે કે ભાઈ તારું એક ફળ જમ્યા, પણ આમ લઈને પાછું શું કર્યું, પથ્થરની બહાર મૂકી દીધું અને શું બોલ્યા, એમાં કાંઈ નહીં ભગવાન ભજી લેવા લે અત્યારે જમતી વખતે. તો જો જમતી વખતે પણ આવું બોલે, નવીન ફળ આવ્યું હોય નહીંતર આપણે શું ચાખી તો લઈએ ભાઈ કહેવા થાય આપણે ચેરી ખાધેલી. ઘણા અમારા વિમાન યાત્રા ખૂબ ચાલી, એનું કારણ શું કે બધાને એ કે મરતા જીવતા એક વખત અંદર બેઠા છીએ એમ કહેવા થાય. ગામડામાંથી બધા ભક્તો બધા આવ્યા અને દિલ્હી લઈ ગયા ત્યાગરાજ સ્વામીનું આયોજન, કે એક વખત અમદાવાદથી દિલ્હી પ્લેનમાં લઈ જવાના, વળતા પછી ટ્રેનમાં, વળતા તો આવે ટ્રેનમાં શું કરે પછી, સૂતા સૂતા આવે ને. તો એક વખત એમ કે ચેરી ખાધી છે આપણને એમ થાય આપણે ખાઈ લઈએ ને. ડાંગરામાં યોગી બાપા હતા
અને બધાને જમાડીને જમવા બેઠા હતા. અને કેરીની સિઝનનો પહેલો રસ હતો ઠાકોરજીને ધરાયો હતો. પોતે પત્રમાં લીધો, ત્યાં ભાવનગરના હરિભક્તો પહોંચ્યા અને આમ જોયું જોગી મહારાજ જમે. તો કે જોગી, અમને મૂકીને એકલા એકલા જમી લીધું ને. તો કે ભાગ ઓ આવો આવો કાનજીબેન ફલાણા ભાઈ બધાને. અને તરત શું કર્યું, પાછો નાખી દીધો તપેલીમાં. જન્મગર સ્વામી કે પી જતા કેટલીક વાર લાગે નહીં તર ઓ આવો આવો એમ કરીને આમ પી ન લઈએ. પણ પી ન ગયા, તપેલીમાં પાછો નાખ્યો અને બધાને જમવા બેસાડી દીધા અને પોતે એમણે ખેંચી કાઢ્યું. અને એ જ કહી શકે ને ભગવાન ભજી લેવા. આપણે બધું હમું રાખતા હોય પછી ક્યાંથી પેલું કરી શકીએ. પહેલાં તો લખ્યું રા રાખીને વાત કરશો, તો પોતાના દીકરાને ધરી દીધો કે આજ રા નવઘણ ને, હા આજ રા નવઘણ. અને લાયા તેને મારી નાખ્યો, પણ પેલા આહિરે એનો દીકરો આપી દીધો અને રા નવઘણને સાચવી લીધો. દીકરો સગો પોતાનો જતો કર્યો પોતાના રાજાને સાચવવા માટે.